કેમ છો મિત્રો? જય સ્વામિનારાયણ. મજામાં છો ને બધા? ચાલો આજે આપણે ગુજરાતીમાં એક નવો મૂળાક્ષર શીખીશું જેનું નામ છે ધ. ધ શું બોલવાનું છે તમારે? ધ. તમારો ઉચ્ચાર એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. શું બોલવાનું છે? ધ બોલવાનું છે. જુઓ હવે આ શું છે? ધ છે. ધ શું બોલવાનું? આને ધ. આ આપણો નવો મૂળાક્ષર આજે જે આપણે શીખવાના છીએ ધ તે છે. હવે જુઓ મિત્રો, તમે લોકો મંદિરમાં જતા હશો તો ત્યાં મંદિરમાં ઉપર શું હોય? ધજા હોય. તમે લોકો એ જોઈ છે? આવી ધજા જોઈ જશે. ના જોઈ હોય તો હવે પછી ક્યારેક મંદિરે જાઓ ત્યારે તમે કહેજો મમ્મીને, તો તમને બતાવશે. બરાબર છે? તો ધથી શું થાય? ધજા થાય. બરાબર છે મિત્રો? હવે જુઓ, ધથી ધનુષ પણ થાય. તમે લોકોએ આવું ધનુષ જોયું છે? રામચંદ્રજી ભગવાન પાસે આવું ધનુષ હોય, તમે મંદિરમાં જાઓ ને ત્યારે જોજો. આને શું કહેવાય? ધનુષ. તો ધથી ધનુષ પણ થાય. બરાબર છે મિત્રો? હવે જુઓ, આ કયું ફૂલ છે? ધતુરાનું ફૂલ છે. ગુલાબ હોય, કમળ હોય, બરાબર છે? તો એની જેમ આ એક ફૂલ છે જેનું નામ છે ધતુરો. બરાબર છે? તો ધથી ધતુરો પણ થાય. તો જુઓ, ધથી ધજા થાય, ધથી ધનુષ થાય, અને ધથી ધતુરો પણ થાય. સમજાઈ ગયું મિત્રો તમને બધાને? હવે ચાલો હું તમને લખતા શીખવાડું. જુઓ આમે શું લખેલું છે? ધ લખેલો છે. ચાલો આપણે એકવાર આંગળીથી ઘૂંટી લઈએ. જુઓ લખવો કેટલો બધો સરળ છે. તમે દ લખતા શીખી ગયા ને મિત્રો? દથી દડો. તો દ પછી જ આપણે ધ આવે. તો તમારે શું કરવાનું છે? દ લખતા હતા ને એવી રીતે લખી, અને પછી આવી રીતે ઊભી લીટી કરી, અને નીચેથી આમ વળાંક વાળી દેવાનો છે. તો આ બની ગયો આપણો ધ. ધથી ધજા. હવે જુઓ, મારી પાસે બટન છે તો હું બટન ગોઠવું છું. તમારી પાસે ઘરમાં જે કંઈ મટીરિયલ અવેલેબલ હોય એ તમારે ગોઠવવાનું. બરાબર છે? તો તમને ખબર પડી જાય કે આનો વળાંક ક્યાંથી લેવાનો છે. બરાબર છે મિત્રો? તો જુઓ, આને આપણે આવી રીતે ગોઠવીશું તો શું બની જશે? ધથી ધજા, ધથી ધનુષ, ધથી ધતુરો. બરાબર છે મિત્રો? તો હવે તમને સમજાઈ ગયું ને? જુઓ આ બની ગયો આપણો ધ. જોયું તમે બધાએ કેટલો સરસ બની ગયો? ચાલો હવે હું તમને રેતીમાં લખતા શીખવાડું. તમારે કેવી રીતે લખવાનું છે? તમે દ લખતા શીખી ગયા ને એવી રીતે જ લખવાનું છે. પણ દ ને અડી આમ એક ઊભી લીટી કરી, અને પછી નીચેથી વળાંક કરવાનો છે. તો આ બની ગયો આપણો ધ. હવે જુઓ હું તમને ચોપડીમાં લખતા શીખવાડું. તમારે અહીંયાથી આમ કરી, આમ કરી, અને પછી આમ લઈ, અને એને જ તમારે નીચેથી લીટી કરી, અને પછી વળાંક આપવાનો છે. તો આ બની ગયો આપણો ધથી ધજા. પાછું એક વખત શીખવાડી દઉં. અહીંયાથી આમ ચાલુ કરી, પછી તમારે આમ નીચેથી વળાંક લેવાનો છે, બે વળાંક લઈ, પછી આમ ઊભી લીટી કરી, અને નીચેથી આમ વળાંક આપવાનો છે. તો આ બની ગયો આપણો ધથી ધજા, ધથી ધનુષ. બરાબર છે મિત્રો? આવી વર્કશીટ મોકલીશ, અથવા તો તમારે મમ્મીને કહેવાનું કે તમને બુકમાં લખી આપે, તો તમારી બોલી બોલી લખી આખું પેજ અને મને ફોટો સેન્ડ કરી દેવાના છે. બરાબર છે મિત્રો? આવજો.